136 ઉપર જુઓ તો પાના નંબર 136 ઉપર આપણે શું આપ્યું છે
આપેલો છે શું છે ભીંડાની લંબાઈ આપણને પૂછેલી છે તો તમે ભીંડાને તમે જુઓ કે આપણને કઈ રીતે અહીંયા એની આપણે લંબાઈ તમે માપી શકો તો એના આધારે તમારે શું કરવાનું છે તેની માપણી કરવાની એટલે જે અહીંયા તમને માપ પટ્ટી આપી છે તેમાં તમારે અંક લખવાના 0 1 2 3 4 5 6 7 8 9 10 એટલે 15 સુધીના અંક લખવાના અને પછી એને શરૂઆત ક્યાંથી થાય છે અને પૂરું ક્યાં થાય છે એ પ્રમાણે એનું શું લખવાનું તમારે એની લંબાઈ લખવાની તો આ આપણે જોવા જઈએ તો તમારા ભીંડાની લંબાઈ એ લગભગ 8 સેમી 3 મીમી જેટલી હશે કેટલી થશે 8 સેમી 3 મીમી એટલે કે 8.3 સેમી જેટલી તમારી શું થાય એની લંબાઈ થાય ચલો અને એના પછી તમે જુઓ એના પછી આપણને શું આપ્યું છે પ્રશ્ન નંબર તો પ્રશ્ન નંબર 3 માં શું છે કે આ પાના પર આપેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી મીણબત્તી 1 તથા મીણબત્તી 3 ની લંબાઈ વચ્ચેનો તફાવત શોધો તો અહીંયા આપણે તમે જુઓ અહીંયા સરસ મજાની આપણે એક પૂછા કોષ્ટક આપેલું છે તો એ કોષ્ટક આપણે અહીંયા લખીએ ધારો કે અહીંયા લખું છું તેની લંબાઈ અહીંયા શું છે લંબાઈ સેમીમાં અને મીમીમાં લંબાઈ અહીંયા ડાયરેક્ટ લખું સેમીમાં અને મિલીમીટરમાં અને એવી જ રીતે શું છે લંબાઈ સેમીમાં લંબાઈ સેમીમાં બરાબર છે તો આ આપણે અહીંયા કોષ્ટક આપ્યું છે તો અહીંયા શું કહે છે મીણબત્તી 1 એટલે પહેલા નંબરની જે મીણબત્તી છે એ મીણબત્તીનો માપ એટલે તમે અહીંયા ધ્યાનથી જુઓ તો એ કોષ્ટકની અંદર મીણબત્તી અને તેની જ્યોત શું આપ્યું છે મીણબત્તી અને તેની જ્યોત બંનેની લંબાઈ આપણને જુદી જુદી રીતે પૂછેલી છે પૂછેલી છે ને તો જુઓ તમે ધ્યાનથી જુઓ તમારે શું કરવાનું છે આપણી આ જે ફૂટપટ્ટી છે એ ફૂટપટ્ટીના આધારે તમારે એની માપણી કરવાની છે હું પણ અહીંયા માપણી કરું છું અને તમારે પણ શું કરવાનું છે તમે પણ આની માપણી કરો તો તમે જુઓ તો અહીંયા માપણી કરી તો તમે 1 સેમી પહેલી જે મીણબત્તી છે તો મીણબત્તી 1 તો મીણબત્તી 1 ની લંબાઈ સેમી અને મીમીમાં લખો તો લંબાઈ કેટલી થઈ તો એની લંબાઈ થાય છે 2 સેમી અને 9 મીમી તો અહીંયા લખીશ 2 સેમી અહીં પૂછ્યું છે કે 2 સેમી બરાબર અહીંયા શું પૂછ્યું છે આપણને 2 સેમી અહીંયા આપણને આખા અહીંયા લખવાનું બે સેમી અને કેટલા થયા અહીંયા આપણે 2 સેમી ની ઉપર આપણે કેટલા થાય છે એ આપણે જોયું તો કે 9 મીમી થયા કેટલા થયા 9 મીમી તો અહીંયા લખીશ 9 મીમી બરાબર એટલે આ થયું મીણબત્તી 1 ની લંબાઈ મીણબત્તી 1 ની લંબાઈ તો હવે એની સેમી માટે કેટલી લંબાઈ લખું તો કે 2.9 મીણબત્તી 1 ની લંબાઈ થાય તો એવી જ રીતે જ્યોત 1 જ્યોત 1 ની લંબાઈ કેટલી થાય સેમીમાં અને મીમીમાં એવી જ રીતે તમારે પણ શું કરવાનું જેવી રીતે તમે મીણબત્તીની લંબાઈ માપી એવી જ રીતે તમારે જ્યોતની પણ લંબાઈ માપવાની તો જ્યોતની લંબાઈ કેટલી થાય 1 સેમી અને 3 મીમી શું થાય છે 1 સેમી અને 3 મીમી એટલે કેટલી લખાય 1.3 સેમી એ રીતે લખાય તો આ રીતે તમારે પણ શું કરવાનું છે મીણબત્તી 2 2 એની લંબાઈ જ્યોત 2 ની લંબાઈ મીણબત્તી 3 અને તે જ્યોત 3 ની લંબાઈ આ રીતે ત્રણે ત્રણ શું કરવાની માપણી કરવાની તો એવી જ રીતે ધારો કે અહીંયા હું લખું છું કે મીણબત્તી 2 ની લંબાઈ કેટલી થાય તો કે 4.9 સેમી બરાબર અહીંયા લખું છું મીણબત્તી 2 બરાબર પછી એ શું આવશે એની જ્યોત 2 ની લંબાઈ અને એવી જ રીતે મીણબત્તી 3 અને તેની જ્યોતની લંબાઈ જ્યોત 3 તો આ રીતે તમારે શું કરવાનું છે એની માપણી કરી અને એ લખવાનું અને પછી એમાં તમે પ્રશ્નમાં શું કીધું છે કે જુઓ મીણબત્તી 1 તથા મીણબત્તી 3 ની લંબાઈ વચ્ચેનો તફાવત શોધો તો હંમેશા કોઈ પણ વખત તમને તફાવત પૂછવામાં આવે ને તો તફાવતની અંદર હંમેશા શું થાય એ બાદ બાકી થશે એટલે તમારે શું કરવાની મીણબત્તીની અને તેની જ્યોતની
બંનેનો પહેલા શું કરવાનો સરવાળો એટલે સરવાળો કેવી રીતે થશે ધારો કે અહીંયા મીણબત્તી હું આની વાત કરું છું મીણબત્તી 1 ની વાત કરું છું તો એ મીણબત્તી આખાની સરવાળો કેટલો થાય તો 2.9 મીની એટલે કેટલા થાય 1.3 પણ લખો તો બંનેનો શું થશે 3 સરવાળો તો 9 ને 3 12 2 બધી પડી એ અહીંયા દશાંશ આવશે 2 ને 2 4 4.2 શું થઈ આખી મીણબત્તી 1 નો આપણે સરવાળો મળ્યો તેવી જ રીતે તમારે મીણબત્તી 3 ની લંબાઈ અને જ્યોતની લંબાઈ બંનેનો પણ સરવાળો કરીને એને શું કરવાની તમારે બાદબાકી કરવાની તો આ રીતે તમારે શું કરવાના છે આ મીણબત્તી 1 થી 3 ની તમારે લંબાઈ માપવાની